हेलो डियर स्टूडेंट्स, आज आपने धोरण 6 इंग्लिश टेक्स्ट में यूनिट 1 वेर यूनी एक्टिविटी 8 जोवानी छे। तो मित्रों, ए एक्टिविटी 8 जोता पहला आपने आगळना लेक्चरनुं पण थोड़ू रिविजन कर लईए। तो एक्टिविटी 1 के जे एक पोएम हती वेर यू, के देर आर 5 इन ध बेड, के त्रण छोकराओ, नाना छोकराओ बेड पर सोता सूए छे, अने एक नानू बाड़क होय छे, ते कहे छे के रोल ओवर। तो ए एक पछी एक बधाने नीचे पाड़ी दे छे, अने छेल्ला ते ऊपर बेड पर एकलो सूवानी मजा माने छे। तो मित्रों, तमे पण आ समर वेकेशन में घनी बधी एवी मजा मानी हशे। कोई मामाना घरे गया हशे, कोई फोईना घरे गया हशे, तो तमे बधा बाळको पण भेगा थईने आ रीतनी मजा मानी हशे। कोई गामडामां गया हशे, तो कोई सिटीमां रहेवा गया हशे, के कोई प्रवासमां फरवा गया हशे। तो आ रीतना तमे बधा अलग अलग रीतना मजा मानी हशे। बधा बाळको भेगा थईने क्यां तो संता कुकड़ी रमी, क्यां तो लंगड़ी रमी, के बेट अने बॉल रम्यू, लखोटीओ रमी हशे, अने ઉનાળામાં જે ઉનાળાની સિઝનના ફળો ખાવાની પણ તમે ઘણી બધી મજા માણી હશે, જેમાં કેરી, તરબૂચ, કેળા, દ્રાક્ષ, આ બધું તમે ફળો ખાવાની પણ મજા પડી હશે મિત્રો। તો એવી જ રીતના આ બાળકો પણ ધીંગામસ્તી કરતા હોય છે, તેવી જેવી રીતના તમે પણ ધીંગામસ્તી કરતા હશો। તો મિત્રો, હવે આપણે એક્ટિવિટી 8 જોઈએ, જેમાં એક સ્ટોરી આપેલી છે જેનું હેડિંગ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે, કે એક ઠંડો દિવસ હતો। લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે, કે ગયા વર્ષે એક ઠંડો અને ખૂબ જ રિયલી એટલે કે હકીકતમાં ખૂબ જ ખરાબ દિવસ હતો। ઇટ વોઝ મંડે, કે તે દિવસે સોમવાર હતો। યુઝવલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ બટ ધેટ ડે, કે સામાન્ય રીતે મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે, પરંતુ તે દિવસે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ, કે ધેર વર ઓનલી 5 સ્ટુડન્ટ્સ, કે તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર હતા। ઇટ વોઝ રિયલી કોલ્ડ, કે તે ખૂબ જ ઠંડો દિવસ હતો। ઇટ વોઝ રેનિંગ અ લોટ, અતિ ભારે વરસાદ હતો। ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, કે બહાર અંધકાર હતું અને સૂર્યના કિરણો પણ પ્રકાશિત દેખાતા નહોતા। ધેર વોઝ નો સનશાઇન, કે સૂર્ય પણ એના કિરણો પણ દેખાતા નહોતા। આઈ થિંક ધ સ્ટુડન્ટ વેરન્ટ સ્કૂલ બીકોઝ ધે વર સીક, કે મારા મત મુજબ વિદ્યાર્થીઓ પણ સ્કૂલમાં એટલા માટે નહીં આવ્યા કે બીમાર હશે। ધે વર એટ હોમ, તેઓ પોતાના ઘરે હતા। મે બી ધે વર ઇન બેડ, કે તેઓ પણ બીમાર હોવાથી બીમાર હશે એવું મને લાગ્યું કે તેઓ પણ બેડ પર પડેલા હશે। મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, કે મિસ્ટર જોશી હતા એ અમારા ક્લાસ ટીચર હતા। હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તેઓ તો હંમેશા સ્કૂલ આવતા હતા। હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, તેઓ સોમવારના દિવસે પણ ઘરે રહ્યા નહીં। લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, કે છેલ્લા જે સોમવાર હતો એમાં કોઈ ચેન્જીસ નહોતો, કે ડિફરન્ટ નહોતું, સામાન્ય હતું। હી વોઝ નોટ એટ હોમ, તેઓ ઘરે નહોતા। હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ, કે તે એમના ક્લાસરૂમમાં હતા અને એટલા ઠંડા હતા। હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોઝ, તેઓ ગરમ કપડાં પણ પહેરેલા
નહોતા. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, કે જે વિદ્યાર્થીઓ હતા તેમને પણ વધારે ઠંડી લાગતી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, કે ફ્રીઝિંગ જેવું લાગતું હતું, ખૂબ જ ઠંડુ લાગતું હતું. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર, કે સ્કૂલ લાગતી હતી રેફ્રિજરેટર જેવી લાગતી હતી. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર, કે આ અમારો ક્લાસ હતો, રૂમ હતો તે ફ્રીઝરની જેવો લાગતો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, કે મિસ્ટર જોશી બરફ જેવા લાગતા હતા, એટલા ઠંડીથી ધ્રુજતા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, કે નાનો ક્લાસ ખૂબ જ ઠંડો હતો. કોલ્ડ કોલ્ડ કોલ્ડ, કે ખૂબ જ ઠંડો ઠંડો હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી, કે તે દિવસે વરસાદ પણ અતિ ભારે હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, કે હું સ્કૂલમાંથી વહેલો ઘરે ગયો હતો. ધ રેન સ્ટોપ એટ નાઇટ, કે રાત્રિ દરમિયાન વરસાદ બંધ થઈ ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સૂરજના કિરણો પ્રકાશિત દેખાવા લાગ્યા. સો એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું બરાબર હતું. ધેર વર 25 સ્ટુડન્ટ્સ, કે ત્યાં 25 સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ હતા. નોટ ઓનલી 5, ના કે તે 5. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પરંતુ મિસ્ટર જોશી ક્યાં છે? હી વોઝન્ટ ધેર, તે ત્યાં ન હતા. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ, કે તે બીમાર હતા અને પથારીમાં પડ્યા હતા. તો મિત્રો, તમને આ સ્ટોરીમાં મજા આવી હશે. તો આ ઘટનાને આધારે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ફર્સ્ટ બ્લેન્ક્સ છે, ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેની. સેકન્ડ, ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. થર્ડ, મેની સ્ટુડન્ટ્સ વર નોટ એટ હોમ એટ ધ સ્કૂલ. ફોર્થ, ધેર વોઝ નો સનશાઇન. 5, લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વર સિક એટ હોમ. 6, મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ. 7, ધ રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. 8 નંબર, ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. 9, ધ રેન સ્ટોપ એટ નાઇટ. 10, મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. તો મિત્રો, આપણે ખાલી જગ્યાઓ ઘટનાને આધારે લખી. હવે આપણે આ ઘટનાને આધારે નીચેના વિધાનો સામે ટ્રુ અને ફોલ્સ લખવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલું છે, ધેર વર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે, તો ટ્રુ આવશે મિત્રો. સેકન્ડ છે, ઇટ વોઝ વાર્મ ઓન મંડે, તો કોલ્ડ હતું, તો આવશે ફોલ્સ. થર્ડ નંબર, મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે, તો ટ્રુ આવશે. ફોર્થ, મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધેટ ધ નેક્સ્ટ ડે, ફોલ્સ. 5 નંબર, મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે, તો આવશે ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આપણે અહીં લેક્ચર પૂરો કરશું. બીજી એક્ટિવિટી આપણે આવતા વિડીયોમાં જોઈશું.